નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં. હું છું આપનો દોસ્ત કમલેશ મોદી, મોરબીથી. દોસ્તો, જે આપણે ભાવનગરની અંદર એવું કહેવામાં આવે છે કે યુનિસભાઈ બટાકાવાળા, કે જે બહુ તીખું બનાવી રહ્યા છે, અને એ મારા જે ફૂડી દોસ્ત છે એ એમ કહેતા હતા કે તમે આ જે બટાકા તીખા નહીં ખાઈ શકો. હવે જોઈએ છે કે હવે કેટલા તીખા છે. અને આપણે પહોંચી ગયા છે નવાપરા ચોકમાં, પહોંચી ગયા છે અને જે બહુ જ પ્રખ્યાત છે. તો આપણે ટેસ્ટિંગ માટે જઈશું અને ટેસ્ટ કરશું કે કેવા બટાકા છે ને કેવા નહીં. એક બનાવી દો ભાઈ. કેટલા લ્યો એક ડીશના? 10 રૂપિયા. તીખા જ કરો. તમારા બહુ વખાણ કે બહુ તીખા બનાવો છો. જોઈએ આપણે. હું તીખું ખાવા વાળો છું. દોસ્તો, હું પહેલાં હું ટેસ્ટ કરી જો. બહુ વખાણ થાય છે અને એવું કહેવામાં આવે છે કે તીખા બહુ હોય છે. જોઈ લ્યો. હું આના કરતાં પણ વધારે તીખું ખાઉં છું. આ તો થોડુંક મીડિયમ છે. એની અંદર જે મસાલો બહુ સરસ નાખ્યો છે બટાકાની અંદર, મસાલો છે, ગરમ મસાલો છે, આખા બધા મસાલા છે. અને એ મસાલા નાખીને તો જ એને લવિંગ એ વાટીને બહુ સરસ રીતે નાખવા દે. અને સાથે પાપડ, જે આ પાપડ બધા ક્યાં મળતા નથી, જે ચોખાના લોટના પાપડ છે. અને હવે તો અત્યારે અડદના લોટના પાપડ આવી ગયા, પણ આવા પાપડ ક્યાંક જ મળતા હોય છે. સૌથી દીખા બટાકા એમ ભાવનગરના. આ લોકો ખોલે કેટલા વાગે? ખોલો ને આઠે આવો એટલે બટાટા પૂરા થઈ જાય, રસો મળે. નહીં, રસો એ લોકો ફ્રીમાં આપતા હોય, નોર્મલ ફૂલ તીખા છે ભાવનગર ની બજાર ની અંદર. તમે જરૂરથી કોમેન્ટ કરજો કે આનાથી ભાવનગરની તીખા બટાકા હોય તો ત્યાં પણ જશું. બાકી જે આપણે મોરબીમાં કેવા તીખા હોય, આપણે આનાથી 3 ગણા તીખા હોય છે. અમારે જે દરેક જગ્યાએ અલગ અલગ મોજ છે. આ જગ્યાએ પ્લસ પોઈન્ટ સારો છે કે જે બટાકા બહુ સરસ છે અને ગ્રેવી બધી એકદમ ખાંડી લીધી છે અને ખાવાની મજા આવે છે. તેલ બહુ નથી અને ગ્રેવીવાળા મસ્ત બટાકા છે. મજા આવી ગઈ. એમ પાછું આજે આપણે જે બટાકા ખાતા ને 10 રૂપિયાના જ હતા, પાપડ 5 રૂપિયાના, 5 રૂપિયાની બ્રેડ 20 રૂપિયામાં આખો નાસ્તો ફૂલ થઈ ગયો. અને અહીંયા અને બીજી કે ભાવનગરની અંદર બહુ સસ્તું છે. તમે કોઈ પણ વસ્તુ ખાઓ ને તો વધીને 20 કે 30 રૂપિયા, હજુ સુધી 30થી વધારે નાસ્તો ટાઈપો જ નથી હકે. એટલે ભાવનગર સૌથી સસ્તું છે અને સૌથી બેસ્ટ ખાવાની જે મોજ. તમે જો આ બધી જગ્યાએ આવો તો ચોક્કસથી આવવાનું ભૂલતા નહીં. શું કેવું રાજભાઈ, તમારે નહીં આવે કઈ? તમે કસ્ટમર જોઈ શકો છો કેટલી બધા જગ્યા નહોતી. આપણે તો અહીંયા અલગ રાખીને ખાધું. અડધા કસ્ટમર ત્યાં લારી પાસે ગયા છે અને આવી અત્યારે અમે મોજ લઈ રહ્યા છીએ. દોસ્તો, તમે કેવી રીતના આ મોજ લ્યો છો? આ અમારી ખાવાની મોજ છે. અને આવી રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવશું, કંઈક નવી જ મોજ કરશું. ત્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આ નાસ્તો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી એન્ડ જય મોકલેન, જય હિન્દ. નમસ્કાર દોસ્તો મિત્રો, કેમ છો? મજામાં. હું છું આપનો દોસ્ત કમલેશ મોદી, મોરબીથી. દોસ્તો, આપણે જે સવારે નીકળતા હતા ભાવનગરથી તો અમારા ઓમભાઈ કે હાલો આજે ઇડલી ને સાંભાર હલકો ફૂલકો નાસ્તો કરીએ. તો આપણે ઇડલી ને વડા માટે પહોંચી ગયા છે. કેમ છો કાકા?
સવારે એટલે ચાલુ કરી દીધો તમે ઇડલી ને વડા, સરસ. શું શું રાખો છો આપણે? ઇડલી, મેંદુ વડા અને સમોસા. તો ઇડલી વડા આપણે પ્લેટ બનાવીએ, તમે જેવી રીતના કસ્ટમરને બનાવતા હોય. મેંદુ વડા બનાવીને લઈ આવો ઘરે. કેટલા લ્યો પ્લેટના? 20 રૂપિયા. 30. સરસ. કેટલા વાગે સવાર વહેલા આવી જાવ તમે? સાડા છ વાગે. કેટલા વાગે લગીને બેસવા? તમે 3 વાગ્યા લાગે. ટોપરાની ચટણી સાંભાર. સવાર સવારે તો વધારે ઇડલી ને ખાવાનો મજા આખી અલગ આવે. જબરજસ્ત, બહુ જ મસ્ત છે. મેંદુ વડા બહુ મસ્ત બનાવ્યા છે, એકદમ સોફ્ટ છે અને અડદની દાળના બનાવ્યા છે. સાથે ટોપરાની ચટણી, ટેસ્ટ પણ એકદમ બેસ્ટ છે. તમે આવી ના છો કે સામાનો ડ્રેસ બાકી સાઉથ ઇન્ડિયન જેવો આવે. મજા આવી ગઈ. આપણાને એવું લાગશે કે પણ આ જગ્યાએ શું હશે, પણ ખરેખર જે આ જગ્યાએ મળી રહ્યા છે ઇડલી વડા. દોસ્તો, જે આપણે હવે હું ને રાજભાઈ સેલ્ફી વિડીયોમાં, રાજભાઈ ટેસ્ટ કરીને કહે છે મને કેવું છે. ઘણા બધા કહેતા કે રાજભાઈ કેમ દેખાતા નથી વિડીયોમાં, આવી ગયા રાજભાઈ જોઈ ગયો. અને હા કાકા, દિલ્હી કાકા ખોટા વગાડ નથી કરતો, બહુ મસ્ત છે. તમારા મેંદુ વડા બહુ મસ્ત બનાવ્યા છે. શું શું રાખ્યું છે મેંદુ વડામાં? આપણે અડદની દાળ ને બીજો ટેસ્ટ આવે છે, કોઈ વસ્તુ નહીં બીજું. બહુ જ મસ્ત બનાવ્યો છે મેંદુ વડા. એમાં જે લીમડો લીમડાનો ટેસ્ટ આવે છે, બે શબ્દ કહેવા નથી કઈ. મને તો મજા આવી, કેમ કે સાંભાર અને ઇડલી બહુ જ મસ્ત છે. ઇડલી સાંભારમાં ખાસ મેન છે કે તીખું ના હોવું જોઈએ, મીડિયમ હોવું જોઈએ. એ બધી વસ્તુ આજે આમાં છે, આપણા તો ટોપ 10 માંથી મસ્ત છે. મોર્નિંગનો વિડીયો પાછો સારું. દોસ્તો, મને તો મજા આવી, જો તમે અહીંયા આવો તો ચોક્કસથી ખાવા આવજો, મજા આવશે. ત્યાં લઈને અમારી કમલેશ મૂવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં. અને આ સર્કલ કયું કહેવાય કાકા? સ્વામી વિવેકાનંદ સર્કલ છે, જે જેલ છે, જેલની આ બાજુ પાછળ જ છે બાપા સીતારામ અને બાપા બેઠા છે. હાજર હાજર સીતારામ સીતારામ. પંકજભાઈ, કમલેશભાઈ, સિરિયસલી આ વોટર બોટલનું પોઈન્ટ સારો છે, એન્ડ હવે તો તમારા ફોટો મારા રૂમમાં રાખવો જ પડશે. એન્ડ હું દિલથી પ્રાર્થના કરીશ કે તમારા એટલા બધા મીંડા લગાવ્યા છે, સબસ્ક્રાઈબર જલ્દી થાય, તમે બહુ સારું કામ કરો છો.
થેન્ક યુ સો મચ કે પંકજભાઈ તમે સરસ મજાની આવી કોમેન્ટ લખી છે, અને હા આવી બધી નોટ પોઈન્ટ તમે રાખતા રહેજો, કારણ કે જે અમે બધી જે વિડીયોની અંદર એક એક લોકોના જે સારા પોઈન્ટ હશે ને એ જરૂર જરૂરથી હવે વિડીયોમાં કહેતો રહીશ કે આ લોકોના એક સારો પોઈન્ટ હતો જે આ બોટલવાળો તમે જે પોઈન્ટ નોટ કર્યો એ ખરેખર જો તમે રેસ્ટોરન્ટ કોઈ ચલાવતા હોય તો દોસ્તો આવી રીતના તમે કરજો ને દોસ્તો, જે પણ તમારા ત્યાં જમવા કોઈ આવે તો સાહેબ એનું પાણીના પૈસા તો તમારે નો જ લેવા જોઈએ, અને એક આ એક આવી એક ભાવના સાથે હું નવા નવા આવી રીતના વિડીયો લઈને આવતો રહીશ. માધવ ત્રિવેદી, ભાઈ હું ભાવનગરનો છું, બુક મસ્ત રીડ કરજો, મેં વાંચી છે, બાપા ખુદ બજરંગબલીનો અવતાર જ હતા, બહુ ઊંચી બુક છે, આધ્યાત્મિક રસ્તા પર ચાલતા લોકો માટે અદ્ભુત વસ્તુ છે, સીતારામ સીતારામ. માધુભાઈ થેન્ક યુ સો મચ, અને ખરેખર મેં બુક છે મેં થોડીક વાંચી પણ છે, અને જબરજસ્ત અદ્ભુત બુક છે કે જેની આપણે નોંધ લેવી જ જોઈએ, અને આવા જે વિચારોથી જે લોકો નીકળે છે એવા લોકોને તો મારા સો સો સલામ છે. અને દોસ્તો તમે પણ આવી રીતના કંઈક નવું નવું કરી શકો છો, કંઈક તમારા રેસ્ટોરન્ટમાં કે તમારી દુકાનમાં કોઈ આવનાર વ્યક્તિને આવી રીતના તમે કંઈક નાની નાની વસ્તુ પણ તમે ગિફ્ટ કરી શકો છો, જેથી કરીને એની જે યાદગાર અને એની જે ભાવના તમારી સાથે જોડાયેલી રહેશે. ટુડે ટુ ફોરએવર, કમલેશભાઈ મોદી અમારે આવા વિડીયો બનાવવા હોય તો શરૂઆત ક્યાંથી કરવી જોઈએ, જસ્ટ ઇન્ફોર્મેશન આપો તમે કઈ રીતે શરૂઆત કરી હતી. થેન્ક યુ સો મચ કે તમારી સરસ મજાની કોમેન્ટ છે, ને ઘણા બધાના લોકોને આવી રીતના શરૂઆત કરવી છે. તો દોસ્તો હું તો એટલું જ કહીશ કે તમારી કોઈ પણ વસ્તુમાં તમને શોખ હોવો જોઈએ, જો તમને શોખ હોય તો તમે આ બધું કરશો તો તમારા માટે રમત લાગશે, અને જો તમે કદાચ કોઈને જોઈને આવું કરશો તો તમારે થોડોક સંઘર્ષ કરવો પડશે, પણ તમારે શેનો રસ છે વધારે, ખાવાનો રસ હોય તો તમે આવી રીતના ખાવાના વિડીયો બનાવી શકો છો, લખવાના રીડિંગના, ઘણી બધી આપણા દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક ટેલેન્ટ હોય છે, અને ટેલેન્ટ આપણે હવે લોકોને આપણે બતાવવાની હોય છે. મને ખાવાનો શોખ હતો તો હું આવી રીતના ખાવાના વિડીયો બનાવું છું, એટલે તમારી અંદર જે પણ કંઈ આર્ટ હોય અને જે પણ તમારી અંદર જે કંઈક શક્તિ હોય એને તમારે બહાર લાવવાની છે. બસ આને બીજું કે તમે એવું કીધું કે શરૂઆત ક્યાંથી કરવી, દોસ્તો આપણે જ્યારે નાહવા કે તરતા શીખવું હોય ને સાહેબ તો પહેલાં છે ને ડાયરેક્ટ આપણે ઢૂંકો ન મારી શકે મોટા પાણીમાં, પણ પહેલાં આપણે નાના નાના ઓછા પાણીની અંદર આપણે ઢૂંકો મારીને જો શીખશું અથવા એમાં છબછબિયા કરશું કે એમાં તમે તરવાની કોશિશ કરશો તો તમે જરૂરથી આગળ તમે ઢૂંકો મારશો તો નહીં વાંધો આવે. જરૂરી નથી કે કેમેરો લઈને તમે વિડીયો બનાવો કે તમારા મોબાઈલમાંથી પણ તમે વિડીયો બનાવો, હજુ અમે હાલમાં મોબાઈલમાં જ વિડીયો બનાવતા હતા, 100,000 લોકો અમારી સાથે જોડાઈ ગયા છે, તો આ મોબાઈલથી જ વિડીયો બનાવ્યો છે અમારો. ઇન્સ્ટન્ટ છે કે કોઈ વસ્તુની જરૂર નથી કે આ તમારી પાસે હોય તો તમારા સારા વિડીયો બને, પણ દોસ્તો તમારી અંદર ટેલેન્ટ હોવું જોઈએ, એટલે તમારે ટેલેન્ટ લોકોને બહાર બતાવવાનું છે. બધી જ વસ્તુ પોસિબલ છે, તમે આ બધા મોબાઈલથી બધી જ વસ્તુ કરી શકો, તમે મોબાઈલનો મિસયુઝ કરો છો એટલે તમને એવું લાગે છે, બાકી મોબાઈલ એટલે આ એક સાહેબ મિની વસ્તુ છે કે આપણા દુનિયા આખી મુઠ્ઠીમાં કરીને લઈને બેઠા છે. તમે એકવાર શરૂઆત તો કરી જુઓ, અને તમે નાનાથી શરૂઆત કરો, ધીમે 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 કરીને કરીને ઓટોમેટિક ઉપર તમે પહોંચતા જશો, તમને લોકો શીખડાવશે, તમારે શીખવાની જરૂર જ નથી, તમે થોડા થોડા પાણીની અંદર તમે ડૂબકી મારતા જાઓ એટલે ધીમે ધીમે તમને આવડી જશે તરતા, પછી તમને કોઈ દુનિયાની કોઈ તાકાત તમને નહીં રોકી શકે. સારું દોસ્તો, આપણે આવી જ રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવશું, કંઈક નવી જ મોજ કરશું, ત્યાં લગીને જય માતાજી, જય મોગલ એન્ડ જય હિંદ.